વિદ્યાર્થી મિત્રો પહેલો જોઈએ મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા અહીં મુસલમાનો જે પવિત્ર સ્થાનમાં જાય છે યાત્રા કરવા તો તેને એક શબ્દમાં શું કહેવામાં આવે છે હજ જ્યારે આપણે આ વાક્ય બોલીએ પણ આપણે એક શબ્દમાં કહીએ કે હજ કરવા ગયા હતા તો હજનો મતલબ શું થયો કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા તેવી જ રીતે બીજું હજ કરી આવનાર મુસલમાન પુરુષ હવે હજ કરીને આવે મુસલમાન પુરુષ તેને શું કહેવામાં આવે છે તો હાજી સમજણ પડી હવે જો અહીંયા એક શબ્દ વાપરેલો છે હજ અહીંયા આપણે કોઈ મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા જ્યાં મુસલમાન પુરુષ આવે છે તેને શું કહેવામાં આવે છે તો હાજી આટલું બધું બોલવા કરતા શબ્દ સમૂહ એક જ શબ્દ વાપર્યો શું વાપર્યો આપણે હજ પહેલામાં આપણે શું વાપર્યું હજ મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા તો પવિત્ર યાત્રા શું છે હજ ત્યારબાદ હજ કરી આવનાર મુસલમાન પુરુષ તો શું કહ્યું આપણે હાજી ત્યારબાદ ત્રીજું ઉનાળાની સખત ગરમ હવા હવે આપણે કે ઉનાળાની સખત ગરમ હવા લાગે છે તો એને આપણે એક શબ્દમાં શું કહીશું લૂ લૂ લાગે એટલે શું થાય ઉનાળાની સખત ગરમ હવા લાગે એના માટે એક શબ્દ શું છે લૂ ત્યારબાદ ચાર પાયાવાળું લાકડાનું આસન ચાર પાયાવાળું લાકડાનું આસન જેને આપણે એક શબ્દમાં કહીએ છીએ બાજટ શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો બાજટ ત્યારબાદ ત્રણ આંખો વાળું તો શું કહેવાય ત્રિનેત્ર ત્રણ આંખો વાળું એટલે કે ત્રિનેત્ર ત્યારબાદ મરઘાના માથા પરની કલગી મરઘાના માથા પર જે કલગી હોય તેને શું કહેવામાં આવે છે એક શબ્દમાં માંજન આપણે કહીએ મરઘાના માથા પર કલગી છે એ કહીશું કે મરઘાની માંજન માંજન એટલે એની કલગી કલાનું સર્જન કરનાર કલાનું સર્જન કરનારને એક શબ્દમાં શું કહેવામાં આવે છે કલાકાર કલાનું સર્જન કરનાર કલાકાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લઈએ આપણે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા તો શું છે હજ હજ કરી આવનાર મુસલમાન પુરુષ તો શું કહેવાય શબ્દ સમૂહ એક શબ્દ હજ ઉનાળાની સખત ગરમ હવા તો શું કહેવાય લૂ ચાર પાયાવાળું લાકડાનું આસન તો શું કહેવાય બાજટ ત્યારબાદ ત્રણ આંખો વાળું તો શું કહ્યું આપણે ત્રિનેત્ર ત્યારબાદ મરઘાના માથા પરની કલગી તો શું કહ્યું માંજન ત્યારબાદ કલાનું સર્જન કરનાર કલાકાર વિદ્યાર્થી મિત્રો સમજણ પડી